कुटीर उद्योगों ने विकसावाना हेतु थी राज्य सरकार ना कुटीर उद्योगों अने ग्राम उद्योगों द्वारा कुटीर मेला नु आयोजन करायु, जेमा नाना कारीगरों ने प्लेटफॉर्म मळे अने आ व्यवसाय नो विकास थाय ते अंगेना प्रयासो कराया। आ मेला मा गृह व्यवसाय नी विविध चीज वस्तुओं ने वेचाण अर्थे प्रदर्शित कराई। शहरीजनों ए मोटा प्रमाण मा आ चीज वस्तुओं नी खरीदी करी। આ કુટીર મળ્યો છે, અહીંયા વિવિધ વસ્તુઓ મળે છે, તેની ખરીદી કરવા આવ્યા છીએ। અમે અહીંયા ચામડાની વિવિધ વસ્તુઓ, વિવિધ હેન્ડીક્રાફ્ટ જોયા, અહીંયા ઘણી સારી વસ્તુઓ મળે છે। અમને ઘણી વસ્તુઓ ગમે, અમુક કટલેરી ને બધું ઘણું સારું છે। મેળામાં ઘણું છે, બધું સરસ સરસ છે જોવાનું, બૂટ છે, ચપ્પલ છે, બધું મોતીની આઈટમ છે, કાર્પેટ છે, ઘણી સરસ આઈટમો છે જોવાની। આ મેળામાં ટોકન ફી લઈને વેપારીઓને સ્ટોલ આપવામાં આવે છે, જેમાં રાજ્યના નાના ઉદ્યોગ સાહસિકોને તેમની કલા પ્રદર્શિત કરવાનો અવસર પ્રાપ્ત થાય છે। આમાં આપણે એક ટોકન જેવું રાખીએ છીએ કે ટોકનની અંદર એવું કે આપણે આમ તો ગવર્મેન્ટનો ખર્ચો તો વધારે થાય છે, પણ કારીગરો એ ભોગવી ન શકે, પ્રાઇવેટની અંદર તો વધારે એ લોકોના ફી ભરવાની હોય છે। જ્યારે ગવર્મેન્ટની અંદર ટોકનમાં આપણે અહીંયા અત્યારે અમે 200 રૂપિયા એક દિવસના લઈએ છીએ, 7 દિવસના 1400 રૂપિયા થાય। કુટીર મેળામાં ગૃહ ઉદ્યોગોની ચીજોનું વેચાણ થતું હોવાથી જરૂરિયાતમંદને રોજગારી પ્રાપ્ત થાય છે। સરકાર દ્વારા વધુ સંખ્યામાં આવા કુટીર મેળાઓ યોજાય તે અપેક્ષિત છે। ગૃહ ઉદ્યોગ થકી પેટીઓ રળતા નાના ઉદ્યોગકારો માટે રાજ્ય સરકારે આવકારદાયક પહેલ હાથ ધરી છે। અહીં ગાંધીધામના રામલીલા મેદાન ખાતે એક જ પ્લેટફોર્મ આપી નાના ઉદ્યોગકારો એકઠા થયા છે અને રાજ્ય સરકારના કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ વિભાગે તેમને કમાવાની તક આપી છે। આવા મેળાઓ દરેક સ્થળે થતા રહે તે આવકારદાયક બાબત છે। કેમેરામેન ગોવિંદ મહેશ્વરી સાથે વિજય સોની, VTV, ગાંધીધામ।